नमस्कार मित्रों, दर्पण एकेडमी यूट्यूब चैनल पर आप सबनों स्वागत है कि जहाँ तमने मळे छे शैक्षणिक वीडियो तेमज सरकारी भर्ती ने लगती तमाम माहितीनी अपडेट। तो आजना आ वीडियो में आपणे धोरण 9 गुजराती विषयना स्वाध्याय अंतर्गत काव्य पुत्रवधुनु स्वागत स्वाध्यायना बधाज प्रश्नों उत्तरो जोईशुं अने शीखीशुं। अमारी चेनल दर्पण एकेडमी पर धोरण 9 गुजराती तमाम पाठों स्वाध्याय अने तेनो सोल्यूशन मुकेलुं छे, तेमज गुजराती स्वाध्याय नामना प्लेलिस्ट पर ते तमाम वीडियो तमने मळी रहेशे। साथे ज नीचे डिस्क्रिप्शन बॉक्स में पण ते वीडियोनी लिंक आपेली छे, त्यांथी पण तमे ते पाठना स्वाध्याय जोई शको छो अने नोट पण करी शको छो। अमारी चेनल पर आप नवा हो तो फटाफट चेनल सब्सक्राइब करी अने बाजू में रहेलू बेल आइकन दबाई दो, साथे तमारा मित्रों सुधी पण आ वीडियो ने शेर करो। स्वाध्याय पोथीना प्रश्नों अने तेनु सोल्यूशन पण तमने अमारी चेनल परथी मळी रहेशे। तो चालो शुरू करी। विषय गुजराती, धोरण 9, काव्य 9, पुत्रवधुनु स्वागत। काव्यनो साहित्य प्रकार छे गीत अने कवि छे मकरंद दवे। प्रश्न एक जोईए तो नीचे आपेल प्रश्नों एक वाक्य में जवाब आपो। एमां पहेलो प्रश्न छे पुत्रवधुना आववाथी जाने एटले के वाक्य ने पूर्ण करवानुं छे। अहीं तो पुत्रवधुना आववाथी जाने के लक्ष्मी आंगणा में आव्या, 100 कमळनी सुगंध आवी अने आंगणे आजे उत्सव थयो छे। बीजो प्रश्न छे पुत्रवधुना वेण केवा लागे छे। एनो उत्तर जोईए तो पुत्रवधुना वेण वहाल नीतरता लागे छे। त्रीजो प्रश्न छे घरनो छत्तर बनवू एटले, तो एनो उत्तर जोईए घरनो छत्तर बनवू एटले घरना बधा ज सभ્યોને સાચવનાર બનવું। ઘરની ચોથો પ્રશ્ન છે ઘરની અગાસીનો ખુલ્લો આકાશ વાક્યનો ભાવાર્થ સમજાવો, તો એનો ઉત્તર જોઈએ તો ઘરની અગાસીનો ખુલ્લો આકાશ વાક્યનો ભાવાર્થ સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર એવો થાય છે। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં એક પ્રશ્ન છે ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી છે, એનો ઉત્તર જોઈએ તો ઘરની ભીંતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સૂની એટલે કે અડવી હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતો એ જાણે સૌંદર્ય શણગાર સે જો હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે કે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું। પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો। આગળના પ્રશ્નો જોઈએ એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા અગત્યના વિડીયો આપને અમારી ચેનલ પર મળતા રહે। એમાં પહેલો પ્રશ્ન છે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો, એનો ઉત્તર જોઈએ તો પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે, પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે, એના આગમનથી ઘરમાં 100 કમળની સુગંધ ફેલાઈ ગઈ છે, આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે, આજ સુધી ઘરની ભીંતો સૂની હતી પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સિજ્યા છે, એણે વહાલપરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે, પુત્રવધુ તો ઘરનું છત્ર, ઘરની છાયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે, એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે, ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે। બીજો પ્રશ્ન જોઈએ તો પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે, તો એનો ઉત્તર જોઈએ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન, ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી, એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે સૌંદર્યના શણગાર સજા હોય એમ શોભી ઉઠી, એના શબ્દોમાં વહાલ વરસતું હતું, એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા, એ ઘરનું છત્ર છે, એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાંયડી સમી શાંતિની પ્રતીતિ થઈ, અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલની સૌને સ્વીકારી લીધા, પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયો। ત્યારબાદ પ્રશ્ન 4 છે, નીચે આપેલ કાવ્ય પંક્તિ સમજાવો। કાવ્ય પંક્તિ છે એણે બબ્બે તે કુળને ઉજાડ્યા, એનો ઉત્તર છે કવિ પુત્રવધુને બે કુળને ઉજાડનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી
તેની આબરૂનું ઢાંકણ બની રહે છે। એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે। એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે। પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે। એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે। આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે। તો મિત્રો, આ હતું કાવ્ય નવનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, જે આપને પસંદ આવ્યું હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો। આપના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો અમને કમેન્ટમાં પૂછી શકો છો। સાથે જ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને આવા જ અગત્યના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અસ્તુ, ધન્યવાદ।